શહેરમાં કે રોકાણથી સારું વળતર મળશે તેવી લોભામણી વાતો કરી રજીસ્ટ્રેશન કરાવી શેર તથા આઈપીઓમાં રોકાણ કરવા માટે અલગ અલગ બેંક એકાઉન્ટમાં લાખો ટ્રાન્સફર કરાવી ઠગાયા ચવનાના ગુનામાં એક આરોપીને સાયબર ક્રાઇમે ઝડપી પાડ્યો હતો. સુરત સાયબર ક્રાઇમની ટીમે બાતમીના આધારે શેર માર્કેટમાં રોકાણ કરવાથી સારું એવું વળતર મળશે તેવી લોભામણી વાતો કરી લિંક મોકલી તેમાં રજીસ્ટ્રેશન કરાવી શેર તથા આઈપીઓમાં રોકાણ કરવા માટે અલગ અલગ બેંક એકાઉન્ટમાં 35,31,000 ટ્રાન્સફર કરાવી લઈ નફો કે ભરેલા રૂપિયા પરત ન આપી ઠગાઈ આચરના ટોળકીને એક આરોપીએ પ્રદુમ સમક્રીપાલ કેવલા પ્રસાદ પાંડેને ગોડાદરા ખાતેથી ઝડપી પાડ્યો હતો. તો પ્રદ્રમ સમક્રીપાલ કેવલા પ્રસાદ પાંડે ઠગ પ્રતિક પ્રફુલ ગોરધન વસાવાને પોતાના એકાઉન્ટના 30,000 રૂપિયાના કમિશન પર આપ્યા હતા. પોલીસ કમિશનર શ્રી સુરત શહેર દ્વારા સાયબર ક્રાઇમ સેલને સુરત શહેરના નાગરિકોને સેફટી માટે સાયબર ક્રાઇમના ગુનાઓ અટકાવવા તથા જે ગુનાઓ નોંધાયા હોય તેમાં જે આરોપીઓ હોય તેમને ઝડપથી પકડી પાડવા સૂચના આપવામાં આવેલ. તે અંતર્ગત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં અગાઉ નોંધાયેલ 47 નંબરનો ગુનો, જેની અંદર ફરિયાદી સાથે કુલ 14,12,000 રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ થયેલું હતું, જેમાં અગાઉ બે આરોપીઓ રાજ ઉર્ફે પિન્ટુ, જયરામ દાસ વૈષ્ણવ તથા કમલેશ નાનાલાલ જાટ વગેરેને પકડીને તેઓની વિરુદ્ધ જરૂરી કાર્યવાહી કરવામાં આવી હતી. તે જ ગુનામાં આ લોકો સાથે વોન્ટેડ એવો વિમલભાઈ વલ્લભભાઈ શૈલ્યાની ધરપકડ સદર વોન્ટેડ આરોપીની ધરપકડ ગઈકાલે કરવામાં આવેલ છે. સદર આરોપીની ગુનામાં ભૂમિકા એ રીતની છે કે મૂળ જે ફરિયાદી છે તેની પાસે જે ખાતામાં ઇન્વેસ્ટમેન્ટ કરાવવામાં આવ્યું હતું એમાં જે એકાઉન્ટ વપરાયું, જેમાં રાજ અને અગાઉનો આરોપીએ કમિશન પેટે એકાઉન્ટ ભાડે લીધું હતું, તેમાં આરોપીએ પણ એ જ રીતના કમિશન લઈને લગભગ 70,000 રૂપિયા જેટલું કમિશન લઈને આગળ આ એકાઉન્ટ ભાડે આપેલું છે. સદર આરોપીને હાલ પૂછપરછ ચાલુ છે અને વધુ ઇન્વેસ્ટિગેશન સદર કેસમાં ચાલુ છે.